નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન જનાકે મહાક બના સમાચારો પર શ્રાવણ મહિનાના પહેલા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો ઘોડાપો ઉમટ્યો હતો. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવની આરતીનો લાહવો લીધો હતો. ત્યારે સુરક્ષા વિભાગ દ્વારા સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. શિવજીના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તોમાં શ્રાવણ માસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન સોમનાથ દાદા અને સોમનાથ મહાદેવની આરતીની એક ઝલક મેળવવા ભાવિકો પડાપડી કરી હતી. અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સોમનાથ ક્ષેત્ર પણ શ્રાવણ માસને લઈને શિવમય બન્યું છે. સોમનાથનો પહેલો શ્રાવણ મહિનાનો પહેલો દિવસમાં મને અહીંયા સોમનાથ દાદાને પૂજા કરવામાં બહુ જ મજા આવી અને હું ભગવાનને એ કહું છું મારા ભણવામાં પણ મને હેલ્પ કરે અને મને સારા માર્ક્સ લઈ આપે. અહીં સોમનાથ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આવ્યા પછી ખૂબ જ ધન્યતા અનુભવું છું. એમ તો દર મહિને દાદાના દર્શન કરવા તો આવું જ છું અને અહીં આગળ જે ટ્રસ્ટ દ્વારા લોકોને સેવા આપવામાં આવે છે તેથી ખૂબ ખુશી છું અને ભગવાન સોમનાથ દાદાને મેં પ્રાર્થના કરી છે કે આ વર્ષે રાજ્યમાં જે વરસાદ નથી પડ્યો એ વરસાદ પડે જેથી લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, પહેલો દિવસ છે, તો ખરેખર દર્શન કરીને જાણે અમારું જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે. ખરેખર હું મારા પરિવાર સાથે અને અમારા પડોશી સાથે આવી છું પણ એમ થાય છે કે બસ ભગવાન વારે ઘડી અમને અહીંયા લાવે અને સારા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હું અહીંયા પ્રાર્થના કરીશ બસ. શ્રાવણ માસ એટલે જીવ અને શિવની એકાત્મતાનો માસ મનાય છે. ભગવાન શિવ દેવોના દેવો મહાદેવ એટલા માટે મનાય છે કે તેઓ પોતાના ભક્તો પર રીઝે છે ત્યારે વળીને નથી જોતા. ભસ્માસુર જેવા અસુર પર તેઓ રીઝતા હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં કુલ બીલીપત્ર અને ભસ્મચંદન જેવા દ્રવ્યો મળે તો સારું, કોઈ ના મળે તો માત્ર એક પાણીનો લોટો ભગવાન શિવને અર્પણ કરવાથી જન્મો જન્મના પાપોનો નાશ ભગવાન શિવની ઉપાસનાથી થતો હોવાની મહિમા છે. શ્રાવણ માસ એ છે, એવી પૌરાણિક માન્યતા એવી છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતી પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે અને તે લોકોથી બહુ નજીકના હોય છે અને શિવ પાર્વતીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ પસંદ કરવામાં આવે છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ એટલે શિવ ભક્તિનો ઘોડાપૂર આવવાની શરૂઆત. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે દેશ વિદેશથી આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરા આયોજન સાથે અલાયદી વ્યવસ્થાઓ જાળવવામાં આવે છે. તો બીજી તરફ સોમનાથ મંદિર ઝેડ પલ્સ સુરક્ષા વ્યવસ્થા ધરાવતું હોય અને શ્રાવણ માસ ભાવિકોનો પ્રવાહ પણ મોટી સંખ્યામાં આવનાર હોય ત્યારે સોમનાથ મંદિર ખાતે SRP ની કંપની, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત અધિકારીઓ અને 100 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. 2074 વિક્રમ સંવંતનો શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે. જોગાનો યોગ રવિવાર છે એટલે આજે દર્શનાર્થીઓની ભીડ અત્યારથી શરૂ થઈ છે, તે મોડી રાત સુધી ચાલશે એ સ્વાભાવિક છે. આપણે દર વર્ષની જેમ પથિકાશ્રમમાં વરસાદ સમક્ષ સંપૂર્ણ રક્ષણ મળે એ પ્રકારનો ડોમ પ્રકારનો ટેન્ટ કર્યો છે. શ્રાવણ માસના પવિત્ર માસમાં સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો અવરજવર ચાલુ રહેતી હોય છે દર્શનાર્થે, જે બાબતે અમારા DGP શ્રીએ ધ્યાને લઈ અને વિશેષ બંદોબસ્ત ફાળવવામાં અત્રે મંદિર કેમ્પાસમાં આવેલ છે. અહીંયા 24 કલાક માટે 2 BDSની ટીમ રહે છે, 1 કંપની SRP ફાળવેલી છે, 100 પોલીસ કર્મચારી ફાળવેલા છે. સોમનાથ મહાદેવ મંદિર પર અનેક કળશો શોભાયમાન છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આહવાન કરાયું છે કે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન મળે તો કળશને સુવર્ણ મધિત કરાશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ધીમે ધીમે સુવર્ણ જડિત થઈ રહ્યું છે ત્યારે 23 કિલો સોનાથી મંદિરના વધારે 10 સ્તંભને સુવર્ણ જડિત કરાયા અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. રાકેશ પરડવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.